મિત્રો લોફરી અજ્ઞેશમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ખ્યાતિ પારેખ. છોટા કાશી આશ્રમ ખાતે 5 દિવસીય રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટા કાશી આશ્રમમાં મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આચાર્યના જણાવ્યા અનુસાર આ યજ્ઞમાં ભાગ લેવાથી મનુષ્યના સત્વ, રજસ અને તમોગુણોનો નાશ થાય છે તથા આ ભવ્ય યજ્ઞમાં જોડાવવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. ઓમ નમઃ શિવાય. મારું નામ રાજુભાઈ મહેશભાઈ ત્રિવેદી છે. હું અહીંયા છોટા કાશી આશ્રમની અંદર સંચાલન કરું છું. આશ્રમની અંદર મહારુદ્રયાગ જે પંચ દિવસનો યજ્ઞકર્મ છે, આ યજ્ઞની અંદર 3 ગુણનો સમાવેશ થાય છે. રજવગુણ, સત્વગુણ અને તમોગુણ. કોઈપણ પાપ ક્રિયાના નાશ માટે તમોગુણની જરૂર પડે છે. તમોગુણની અંદર તમોગુણના અધિપતિ એવા શિવજી, જેને આપણે રુદ્ર કહીએ છીએ, એ રુદ્રનો પંચ દિવસીય મહારુદ્રયાગ એ આશ્રમમાં ચાલી રહ્યો છે. આશ્રમની અંદર રોજના 21 પંડિતો છે અને પંડિતોના સાથ સહકાર દ્વારા, આચાર્યોના સાથ સહકાર દ્વારા આ યજ્ઞની પૂર્ણાહુતિ શુક્રવારે થશે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસના કર્મચારીઓ હડતાલ પર. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ 7મા પગાર પંચની માંગણી તથા 8 જ કલાકની નોકરી વગેરે જેવા પ્રશ્નો સાથે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. યુનિયનના આદેશ મુજબ કાયમ રહીશું તેવું તેઓએ જણાવ્યું હતું. વડિયા તાલુકાની સબ પોસ્ટ ઓફિસની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ હડતાલ ઉપર. વડિયા પોસ્ટ ઓફિસ હેઠળ આવતી ગ્રામ્ય વિસ્તારની તમામ બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ 22/5/2000 અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે. જે તમામ કર્મચારીઓ 7મા પગાર પંચની માંગણી તેમજ 8 કલાકની નોકરી આપવી વગેરે પ્રશ્નો સાથે તમામ GDS કર્મચારીઓ હડતાલ ઉપર હોવાથી ગ્રામ વિસ્તારોના ટપાલ વ્યવહાર થઈ ગયો છે. તેમજ જ્યાં સુધી માંગણીઓ મંજૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. જરૂર પડે તો આગળ ભૂખ હડતાલ પર જવાનો નિર્ણય કરી લીધો છે. બ્યુરો રિપોર્ટ, પરેશ પરમાર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. બગસરાની સાતલડી નદીને ઊંડી ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત કૃષિ મંત્રીના હસ્તે કરાયું. બગસરામાં આવેલ સાતલડી નદીને સુજલામ સુફલામ યોજના હેઠળ ઊંડી ઉતારવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે અમરેલી જિલ્લાના પ્રભારી અને કૃષિ મંત્રી શ્રી RC ફળદુ તથા સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, અશોક મણવર, લોક ફરિયાદ ન્યૂઝ, અમરેલી. અમરેલીના સાવરકુંડલામાં ગૌતસ્કરી મુદ્દે ગૌરક્ષકો દ્વારા પોલીસને આવેદનપત્ર અપાયું. સાવરકુંડલાના સરગુવંશીપરા વિસ્તારમાં થયેલી ગાયોની તસ્કરી બાબતે આજે મોટી સંખ્યામાં ગૌરક્ષકો તેમજ હિન્દુ સમાજના આગેવાનોએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી અને રોષ વ્યક્ત કર્યો હતો અને જો આવું જ ચાલ્યા કરશે તો ભવિષ્યમાં કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. એના દ્વારા ગાયની તસ્કરી બાબતે PI સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગામી સમયની અંદર જો આવી તસ્કરી થતી રહે તો સાવરકુંડલાની અંદર કાયદો વ્યવસ્થાની જવાબદારી અમારે જાતે હાથે લેવી પડશે અને હિન્દુ સેના કાયદો વ્યવસ્થા હાથમાં લે તેની સતત તકેદારી અને જવાબદારી તે પોલીસ ડિપાર્ટમેન્ટની રહે. અસ્તુ, વંદે માતરમ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.